નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્રના આ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આંકડાશાસ્ત્રના બીજા ભાગમાં ચેપ્ટર નંબર 5 વિકલનનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં પ્રીવિયસ લેક્ચરમાં આપણે સૌ પ્રથમ ભાગાકારના નિયમ આધારિતના દાખલાઓનો અભ્યાસ કર્યો હતો, જે 4 માર્ક્સ માટે આઈએમપી એવા કહી શકીએ. તો હવે આપણે નેક્સ્ટ વિશિષ્ટ એના દાખલાઓ, એ જ રીતમાં આપણે દાખલાઓનો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ તો તમને આપણે કીધું હતું નોંધમાં જ, ક્યારે ભાગાકારનો નિયમ ક્યારે વાપરી શકાય, તો કે અંશ અને છેદ સ્વરૂપે રકમ હોય અથવા બરાબર પછી તમને રકમ આપેલી હોય, બરાબર છે, ત્યારે તમે શું કરી શકો, ભાગાકારનો નિયમ એપ્લાય કરી શકો. તો આવા સંજોગોમાં શું કરવું પડે, તમારે અંશ અને છેદ મેળવવો પડશે. એટલા માટે બાળકો આપણે અહીંયા એવું કરવું પડશે, સૌ પ્રથમ આપણે વાય વાય વાળા પદને ભેગા કરશું અને બાકીના પદને બરાબરની ઓલી બાજુ જવા દેશું, જેથી કરીને સરળતાપૂર્વક આપણે દાખલો ગણી શકીએ. સૌ પ્રથમ આપણે જોઈએ તો 2x, તો y ઇઝ ઇક્વલ ટુ 2xy પ્લસ 3x પ્લસ વાય માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0 છે, તો આ બે પદને બરાબરની ઓલી બાજુ જવા દઈએ. તો 2xy પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 3x પ્લસ હતા માઇનસ, અને આ માઇનસ છે આ બાજુ, આવે તો પ્લસ. અચ્છા, આમાંથી આપણે કોમન કાઢશું તો કોમન નીકળશે આપણને વાય, બરાબર છે. તો વધશે શું આમાં બાળકો, તો કે 2x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3x પ્લસ 4, ગુણાકારમાં છે ઓલી બાજુ જવા દો એટલે ભાગાકારમાં છેદમાં 2x પ્લસ 1. અહીંયા તમને અંશ અને છેદ મળી ગયા સ્વરૂપે દાખલો તમે ગણી શકો. હવે અહીંથી તમારે ધારી લેવાના, ધારો કે યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3x પ્લસ 4 ના છેદમાં 2x પ્લસ 1, અને સોરી વી બરાબર 2x પ્લસ 1. આ રીતે તમે આગળ દાખલો ગણી શકો, નિયમ મૂકીને તમારે દાખલો પૂરો કરવાનો છે. આન્સર મળવો જોઈએ આનો માઇનસ 11 ના છેદમાં 2x પ્લસ 1 આખા કૌંસનો સ્ક્વેર, આ આન્સર દાખલાનો મળવો જોઈએ, એથી તમારે ગણવાનો રહેશે. નેક્સ્ટ આપણે આ રીતના આગળ વધીએ, દાખલો છે વિશિષ્ટમાં. તો વિભાગ ડી નો 9મો દાખલામાં એવું કીધું, પેલા કૌંસમાં 2x પ્લસ 3 આપ્યા છે, બીજા કૌંસમાં વાય પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 15 આપ્યું છે, હોય તો તમારે dy બાય dx મેળવવાનો કીધો છે, બરાબર. તો હવે પેલા કૌંસને છૂટા પાડી નાખીએ, બંને બાજુ ગુણાકાર કરીએ, 3 આવી રીતે ગુણાકાર કરવો પડશે, તો શું થશે, 2x ગુણ્યા વાય કરો એટલે 2xy થાય, પ્લસ 2 4x પ્લસ 3y, 3 × 2 = 6 ઇઝ ઇક્વલ ટુ 15. વાય વાળાવાળા પદ ભેગા કરો, 2xy પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 15 માઇનસ 4x માઇનસ 6. આમાંથી કોમન શું નીકળે બાળકો, તો કે વાય, વધશે શું અહીંયા 2x પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 15 માંથી 6 જાય એટલે 9, તો માઇનસ 4x પ્લસ 9, ગુણાકારમાં છે આ પદ, આ બાજુ આવે તો ભાગાકારમાં, તો વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ 4x પ્લસ 9 ના છેદમાં 2x પ્લસ 3. અંશ અને છેદવાળી રકમ મળી ગઈ, ભાગાકારની રીતે ધારો કે યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2x પ્લસ 9 અને વી ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ 3. આ રીતે તમારો દાખલો ગણવાનો, આનો આન્સર તમને મળવો જોઈએ માઇનસ 30 ના છેદમાં 2x પ્લસ 3 આખા કૌંસનો સ્ક્વેર. તો આ રીતે તમને આન્સર મળે તો તમારો દાખલો સાચો પડે. નેક્સ્ટ આ રીતે તમારે વિભાગ ડી નો 10મો દાખલો છે, એ પણ જોઈ લઈએ એક વખત, તો કે વાય ઇઝ ઇક્વલ ટુ 5 પ્લસ 6 ના છેદમાં 7x પ્લસ 8, હોય તો x નું સાપેક્ષ વિકલિત મેળવવાનું તમને કીધું છે. હવે આને જ્યારે પહેલા ગુણાકાર કરશું ત્યારે આખું y ના પદ છેદમાં થશે 7x પ્લસ 8, 7 પંચાને 35x પ્લસ 5 8 40 પ્લસ 6 મળ્યા, આવી રીતે 40 વત્તા 6 તો કે 46 ના છેદમાં 7x પ્લસ 8. અંશ અને છેદ સ્વરૂપે તમને માહિતી મળી ગઈ છે. હવે દાખલા તરીકે તમારે ધારી લેવાના, ધારશો એટલે તમને આવી રીતે મળશે, યુ ઇઝ ઇક્વલ ટુ 35x પ્લસ 46 અને વી ઇઝ ઇક્વલ ટુ 7x પ્લસ 8. અહીંથી તમારે નિયમ વિકલિત બનાવી નિયમ મૂકી દેવાનો, જવાબ આનો મળવો જોઈએ માઇનસ 42 ના છેદમાં
7x + 8 આખા કૌંસનો સ્ક્વેર. આ તમારો આ દાખલાનો શું મળશે? જવાબ મળશે. એક વિશિષ્ટ દાખલા તરફ આપણે આગળ વધીએ બાળકો. હવે તો કે ઉદાહરણ 17માં એવું કીધું છે, વાય ઇઝ ઇક્વલ ટુ 2 + 3x + 4x² + 5 ના છેદમાં 6 - 7x હોય તો તમારે ડીવાય બાય ડીએક્સ. તો આનો ગુણાકાર કરો તો થોડુંક અઘરું થઈ જાય. તો હવે આના માટે પેલા આટલા પદનું આપણે વિકલિત મેળવી લઈએ, ડીવાય બાય ડીએક્સ મેળવી લઈએ. તો કે 2 નું વિકલિત કાંઈ ન થાય, 3 × 4 = 8x + 5/6 - 7x. હવે આના માટે જ આપણે ભાગાકારનો નિયમ એપ્લાય કરશું, બરાબર? તો અહીંયા લખી નાખું, 5/6 - 7x માટે યુ બરાબર 5 અને વી બરાબર 6 - 7x લેતા, બરાબર છે? તો હવે આનું વિકલિત કરી નાખીએ, ડી યુ બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 0, ડીવી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 6 નું તો કાંઈ ન થાય, -7 થશે. આટલું થઈ ગયા બાદ હવે નિયમ મૂકી દઈ કે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ વી ઇન્ટુ ડી યુ બાય ડીએક્સ માઇનસ યુ ઇન્ટુ ડીવી બાય ડીએક્સ ના છેદમાં વી નો સ્ક્વેર. વી નો કાઉન્સ છે આપણી પાસે 6 - 7x, યુ નું વિકલિત 0, યુ નો કાઉન્સ 5, વી નું વિકલિત 6 - 7x ના છેદમાં વી નો કાઉન્સ 6 - 7x નો સ્ક્વેર. 0 વડે ગુણાકાર, 0 × 5 = 6 = 30, +−−7 = 35x ના છેદમાં 6 - 7x નો સ્ક્વેર આખા કાઉન્સ ઉપર. 0 - 30 + 35x ના છેદમાં 6 - 7x નો શું થઈ જશે? સ્ક્વેર. અચ્છા, અહીંયા આપણે એક મિસ્ટેક છે, ડીવી બાય ડીએક્સ રહ્યો બરાબર, એનું વિકલિત છે એ -7 મેળવ્યો છે અહીંયા આપણને. તો ખાલી અહીંયા શું થશે બાળકો? 6 - 7x એનો ગુણાકાર 0 હારે, -5 - 7 ના છેદમાં -6 - 7x નો સ્ક્વેર. હવે આનું વિકલિત તો શૂન્ય થઈ ગયું, 7 × 5 = 35, પણ કાઉન્સની બહાર કાઢો એટલે માઇનસ હોય પ્લસ થઈ જાય 35, 6 - 7x નો સ્ક્વેર. તો આપણને જવાબ અહીંયા આવો મળશે, 35 ના છેદમાં 6 - 7x નો સ્ક્વેર. આટલું આનું વિકલિત મેળવ્યું. પરંતુ હવે તમે અહીંયા જોઈ શકો છો બાળકો કે શરૂઆતની રકમનું વિકલિત આપણને અહીંયા શું મળ્યું હતું? તો કે 3 + 8x, તો એ આપણે મૂકી દેવાનું. તો આવી રીતે લખી શકાય, આમ વાય ઇઝ ઇક્વલ ટુ 2 + 3x + 4x² + 5/6 - 7x માટે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 3 + 8x -35 / 6 - 7x નો સ્ક્વેર મળે. આ રીતે તમે દાખલો ગણી શકો બાળકો, બરાબર છે? હવે આવી જ રીતે તમારે ઉદાહરણ નંબર 18 આપેલ છે, જે તમારે એક્ઝામ્પલ આપેલ છે એ તમારે ગણવાનું છે ફેરબુકમાં જ. ત્યારબાદ હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બાળકો મળશું ત્યારે વિશિષ્ટ થોડાક દાખલાઓ છે, સાંકળનો નિયમ છે પણ એ આપણે પૂછાવવાનો નથી. તો આપણે હવે ડાયરેક્ટ આપણે દ્વિતીય વિકલન તરફ આગળ વધીશું. તબ તક કે લીએ જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.